અંકલેશ્વરમાં માર્ગનું દબાણ બન્યું રાજકીય અખાડો બની રહ્યું છે। સત્તા પક્ષવાર માર્ગને અડચણરૂપ લાડી ગયેલા દૂર કરવાનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે। માર્ગ અને મકાન વિભાગ પોલીસ અને પાલિકા દ્વારા સંયુક્તપણે દબાણ દૂર કરવા મક્કમ બન્યા છે। વિપક્ષ દ્વારા માત્ર નોનવેજની જ અને મુસ્લિમની જ લાડી હટાવવાના ક્યાં ઈરાદો તેવા સવાલ કરી વિવાદમાં બળતામાં ઘી ઉભવ્યું છે। અંકલેશ્વર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવા પાલિકા દ્વારા પોલીસ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ એસડીએમ અંકલેશ્વર સાથે સંકલન કરી આગામી દિવસોમાં અડચણરૂપ લારી ગાળકોને નોટિસ પાઠવી દૂર કરવા તજવીજ હાથ ધરી છે। તેમજ દબાણ ગાળકો અડચણરૂપ જગ્યા પરથી પોતાનું દબાણ દૂર કરવા તાકીદ કરી છે। આ અંગે પાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે જે ટ્રાફિકને અડચણરૂપ દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવશે। કોઈપણ શ્રમજીવીની રોજીરોટી ના છીનવાય એવી કોઈ જ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે નહીં। આગામી દિવસમાં તમામ વિભાગનું સંકલન કરી દબાણ દૂર કરવામાં આવશે। તો વિપક્ષના સભ્ય અને વોર્ડ નંબર 4ના સભ્ય રફીક ઝઘડિયાવાલાએ સવાલ ઉઠાવ્યા હતા કે ત્રણ રસ્તા જ કેમ અને નોનવેજની લહેરીઓ જ કેમ, માત્ર એક જ સમાજની જ લહેરી ગલ્લાને કેમ નિશાન બનાવવામાં આવી રહી છે। જોકે આવા પાલિકા સભ્ય પણ નથી અને તેઓ આ માંગ કરી રહ્યા છે। કોઈપણ મહિલા પદાધિકારીની જગ્યાએ તેના પતિ નિર્ણય કે વહીવટ કરી શકશે નહીં। ત્યારે વોર્ડ નંબર 4ના મહિલા સભ્યના પતિની દાદાગીરી ગેરવ્યાજબી અને નિયમ વિરુદ્ધ છે। અમે પણ ઈચ્છીએ છીએ કે દબાણ દૂર થાય અને માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવે એ જરૂરી છે। આખા શહેરમાં આ કાર્યવાહી થવી જોઈએ, કોઈ એક વિસ્તારમાં નહીં। અંકલેશ્વર નગરપાલિકાની હદમાંથી પસાર થતા રોડ અને એ રોડ પર એવા લોકો ટ્રાફિકને અડચણરૂપ જે દબાણ કરે છે તેમજ કંઈક પણ વસ્તુ વેચવા માટે રોડ પર ઊભા રહી જાય છે। એમને આપણે ટ્રાફિક કંટ્રોલ કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આપણે નગરપાલિકા દ્વારા એક આયોજન કરી અને આવા દબાણો હટાવવામાં આવશે। આનાથી લોકોને સરળતા રહેશે અને જે ટ્રાફિકની સમસ્યા છે એમાંથી મુક્તિ મળશે। અને આ જે લોકો રોડ પર જે કરી રહ્યા છે એમાં એમની પણ સેફ્ટી માટે કે જ્યારે રોડ પર બેઠા હોય અને કોઈક અકસ્માત થઈ જાય તો એમાં એ લોકોને પણ જાનહાનિ થવાનો ભય હોય છે। જેથી આ નિર્ણય કરીને અમે આગામી દિવસોમાં જે રોડ પરના જે દબાણો છે, રોડ પર જે ઊભા રહી જાય છે એમને હટાવવામાં આવશે, જેથી કરીને ટ્રાફિક અને જે ટ્રાફિકની સમસ્યા છે એને હળવી કરવામાં આવશે। ખાવાની લારીઓના મુદ્દે જે વિવાદ થયો તો એ મુદ્દો શું છે? મુદ્દામાં વાત એવી છે કે ટ્રાફિકને અડચણ રૂપ હોય ત્યાં સુધી તો દબાણ હટાવે તે વાત તો બરાબર છે, કે ભાઈ ટ્રાફિકને અડચણ હોય તે હટાવીને નગરપાલિકાને નગરપાલિકાએ આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ। પણ જે અમારા જે સાથી જે સભ્યના જે ઘરવાળા છે ભવાનીસિંહ, એમણે કાલે જે ઇન્ટરવ્યુ આપ્યો એની અંદર એક કોન્ટ્રાવર્સી થાય છે કે શું મુસ્લિમોની જ ઉપર આ છે કે ભાઈ નોનવેજની લારીઓ હટાવવાની, અને કોણ રજૂઆત કરે? હું તો આજે 16 વર્ષથી છું મ્યુનિસિપાલિટીમાં, મને તો કોઈ પણ એવા વ્યક્તિએ કીધું નથી કે અહીંયાથી નોનવેજની લારીઓ હટાવો। હવે રાજકોટ, બરોડા એ બધું બંધ થઈ ગયું, સીઆર પાટીલ નારાજ છે, ભૂપેન્દ્રસિંહ આપણા સીએમ એ નારાજ છે, અને સેન્ટ્રલ જ્યારે નારાજ હોય, હાઈકોર્ટે ગાઈડલાઈન આપી છે નોનવેજની કે ભાઈ સ્વતંત્ર છે માણસ ખાવાને, કોઈ કંઈ પણ ખાય, પણ તમે લોકો જોઈએ અને આ મુદ્દો બનાવો એ કઈ રીતે ચાલે? એટલે અમારો વિરોધ એ છે કે તમે નોનવેજની લારીઓ હટાવવાની વાત કેમ કરો? ઈંડા, મચ્છી, મરઘી એ તો કોમન છે, દરેક લોકો ખાય છે, અને કોઈના ખાવાની ઉપર ફક્ત 3 રસ્તા સુધીનું દબાણ કે અન્ય જગ્યાએ? અરે હું તો એમ કહું આખા શહેરનું દબાણ હટાવી દેવું જોઈએ, કે જે ટ્રાફિકને અડચણરૂપ હોય તે દબાણ તો હટાવી દેવું જોઈએ, એની સાથે તો અમે સહમત જ છીએ। પણ તમે વાલા દવલાવાળું કરો, અને આ તો વાત એવી થઈ કે તમે ખાલી ફક્ત ને ફક્ત મુસ્લિમોની ઉપર લઈ જાઓ, એટલે અને કયા કયા કઈ રીતે તમારે વિચારવું કે ફક્ત અને ફક્ત મુસ્લિમો માટે?